આમ આદમી પાર્ટીએ 20 ધારાસભ્યોના લાભના પદ મામલે ચૂંટણી પંચે આજે નિર્ણય આપતા તમામ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે. કેજરીવાલ સરકાર પર આરોપ છે કે તેમણે 20 ધારાસભ્યોને લાભનું પદ આપ્યું છે. આ મામલે પહેલા જ ચૂંટણી પંચે 21 ધારાસભ્યોને કારણદર્શક નોટિસ ફટકારી હતી. आप चुने हुए लोगों को इस साजिश से हटा रहे हैं, ये बहुत बड़ा निंदा का विषय है. कोई नहीं था. हाईकोर्ट ने इस्तीफा मांग रहे हैं केजरीवाल के बयान में, उनका कहना है एक आदमी, अगर एक आदमी हर विधायक के यहाँ 2-2 लाख वोटर होते हैं और करीब 5-5 लाख लोग हर विधानसभा में रहते हों, 21 विधानसभा के लोगों में करीब करीब लगा लीजिए 1 करोड़ लोग होंगे. 1 करोड़ लोगों में से अगर एक आदमी भी आ जाए जो कह दे कि ये गाड़ी विधायक को संसदीय सचिव होने पे मिली थी, या इस बंगले में ये विधायक संसदीय सचिव होने के बाद रहता था, या ये एक अकाउंट स्टेटमेंट थी जिससे 1 रुपया भी इनको मिला है, तो मैं मानता हूं कि मॉरल रिस्पॉन्सिबिलिटी बनती है. अभी तक जितनी भी सूचनाएं आ रही हैं, वो ऐसे ही आ रही हैं जैसे ईडी की सूचना आती है सोर्सेस से, सीबीआई की सूचना आती है सोर्सेस से, अभी ईसी की सूचना आ रही है सोर्सेस से. ये पूरा का पूरा जो चुनी हुई सरकार है मोदी जी की और उनके नीचे जितने भी इंस्टीट्यूशंस हैं, वो सोर्सेस के थ्रू क्यों आम आदमी पार्टी के खिलाफ काम करते हैं? खुल के आए, आमने सामने आए, तो हम भी बताएंगे कि क्या स्ट्रेटेजी है. अभी तक सारा मामला जो है वो सोर्सेस से ही आ रहा है. विधायकों के पास सभी तरीके के विकल्प खुले हैं, अगर ये तो पता चले कि मामला है क्या. તો ચૂંટણી પંચે જે એમએલએને કારણદર્શક નોટિસ ફટકારી છે અને તે મામલે હાલમાં આપ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને સ્પષ્ટતા પણ આપવામાં આવી છે. કેજરીવાલ સરકાર પર આરોપ છે, લાભના પદ ને લઈને આરોપ લગાવવામાં આવ્યો છે. 20 એમએલએને લાભનું પદ આપવાનો આરોપ લગાવાયો છે. ચૂંટણી પંચ દ્વારા 20મીએ પોતાનો નિર્ણય જાહેર કરવામાં આવશે. આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા પણ સ્પષ્ટતા આપવામાં આવી અને તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી જે કંઈ પણ માહિતી મોકલવામાં આવે છે તે સોર્સેસ દ્વારા મોકલવામાં આવી રહી છે, ક્યાંય સરકાર સામે નથી આવી રહી. તો આમ આદમી પાર્ટીએ 20 ધારાસભ્યોના લાભના પદ મામલે ચૂંટણી પંચે આજે નિર્ણય આપતા તમામ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે. કેજરીવાલ સરકાર પર આરોપ છે કે તેમણે 20 ધારાસભ્યોને લાભનું પદ આપ્યું છે. આ મામલે પહેલા ચૂંટણી પંચે 21 ધારાસભ્યોને કારણદર્શક નોટિસ ફટકારી હતી. ચૂંટણી પંચે આ મામલે મહત્વપૂર્ણ બેઠક કરી છે અને જે બાદ પોતાનો નિર્ણય રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે તેવું કહ્યું છે, જ્યાં ધારાસભ્યોના સભ્ય પદ મામલે અંતિમ નિર્ણય લેવાશે. તો લાભના પદ માટે ન્યાયપાલિકાનું માનવું છે કે કોઈ પણ ધારાસભ્ય પદે રહેતા લાભનું પદ ન લઈ શકે. કેજરીવાલ સરકાર પર આરોપ છે કે તેમણે 21 ધારાસભ્યોને સંસદીય સચિવના પદ પર નિયુક્ત કરી અને તેમને લાભના પદના અધિકારી બનાવ્યા હતા. આ વિશે વધુ જાણકારી માટે વાત કરીએ દિલ્હીથી અમારા સંવાદદાતા હિતેન વિઠલાણી જોડાયા છે. જે હિતેન, આમ આદમી પાર્ટી પર જે ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે, શું પ્રતિક્રિયા મળી રહી છે આમ આદમી પાર્ટી તરફથી? બિલકુલ, આમ આદમી પાર્ટી ટૂંક જ સમયની અંદર પોતાની પ્રતિક્રિયા જાહેર કરવા જઈ રહી છે. થોડા સમય બાદ આમ આદમી પાર્ટીનો જે વરિષ્ઠ નેતાઓ છે, જે શરૂઆતથી પાર્ટી સાથે જોડાયા છે, તે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. પણ સમગ્ર મામલાની અગર વાત કરીશું તો ઘણા લાંબા સમયથી ઇલેક્શન કમિશનમાં આ મામલો ચાલી રહ્યો હતો. ઓફિસ ઓફ પ્રોફિટનો આમ આદમી પાર્ટીના લગભગ 21 એમએલએ ઉપર આ આરોપ હતો, તેમાંથી 20 એમએલએની સદસ્યતા રદ કરવા માટે અપીલ ઇલેક્શન કમિશને હવે જે છે તે રાષ્ટ્રપતિને કરી દીધી છે. એટલે સીધે સીધી ઇલેક્શન કમિશને સદસ્યતા રદ તો કરી દીધી, હવે ઇલેક્શન કમિશન આખું જે પ્રસ્તાવ છે તે રાષ્ટ્રપતિને મોકલશે. રાષ્ટ્રપતિની મોહર લાગ્યા બાદ આમ આદમી પાર્ટીના 20 જે એમએલએ છે, ધારાસભ્યો છે, તે ધારાસભ્ય નહીં રહે. અને સૌથી મોટું નુકસાન આમ આદમી પાર્ટીને દિલ્હીમાં જોવા મળશે, કારણ કે જે હિસાબે સરકાર બનાવી હતી, જેટલા
વિધાયક ધારાસભ્યો ની જીત હાસિલ કરીને તેમાંથી અગર સીધે સીધા 20 માઇનસ થઈ જાય છે તો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી માટે સૌથી મોટું નુકસાન કહેવાશે. પણ આરોપ પણ તેમનો પ્રેત છે અને ઇલેક્શન કમિશન ની જે બેઠક ચાલી હતી આજે લગભગ વહેલી સવારથી જ આ બેઠક ચાલી રહી હતી. ઇલેક્શન કમિશને તપાસ કરી હતી ફરિયાદ મળ્યા બાદ અને તે તપાસમાં ક્યાંક ને ક્યાંક સામે નીકળ્યું કે ઓફિસ ઓફ પ્રોફિટનો મામલો આ સાચો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ પદ ઉપર રહીને પદનો દુરુપયોગ કર્યો છે જેથી તેમની આ સદસ્યતા રદ કરવાનો ફેસલો નિર્ણય જે છે તે ઇલેક્શન કમિશને કર્યો છે. હવે રાષ્ટ્રપતિની મુહર લાગશે અને તમામ ધારાસભ્યો ની સદસ્યતા જે છે તે રદ થઈ જશે. થોડા સમયની અંદર આમ આદમી પાર્ટીથી સંજય સિંહ અને આશુતોષ જે વરિષ્ઠ લીડર છે તે લોકો એક ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરશે એટલે આમ આદમી પાર્ટીનો શું વ્યૂ છે તે સામે આવશે. હાલાકિ આમ આદમી પાર્ટી તરફથી આની પહેલા પણ જયારે જયારે સુનાવણી થતી હતી ઇલેક્શન કમિશનમાં તપાસ થતી હતી બેઠક ચાલતી હતી તે દરમિયાન પણ આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક બીજેપી ઉપર સરકાર ઉપર જ આક્ષેપ કરતી નજર આવતી હતી. પણ હવે જે હિસાબે ક્યાંક ને ક્યાંક 22 જાન્યુઆરીએ આતંકુમાર જ્યોતિ જે ઇલેક્શન કમિશનના મુખ્ય કમિશનર છે ભારતના તે રિટાયર થવા જઈ રહ્યા છે અને તેના પહેલા તેમનો આ નિર્ણય ખૂબ જ મહત્વનો નિર્ણય છે કે આમ આદમી પાર્ટીના 20 એમએલએ ની સદસ્યતા રદ કરવી. એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો મૂળ શું હશે રિએક્શન શું રહેશે તે થોડા સમયમાં સાફ થઈ જશે. ઝીલન જી તેનો આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો આમ આદમી પાર્ટીએ 20 ધારાસભ્યોના લાભના પદ મામલે ચૂંટણી પંચે આજે નિર્ણય આપતા તમામ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે.